ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના 136મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસની સ્થાપના બ્રિટિશ રાજ હેઠળ 28મી ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. તેના સ્થાપકોમાં એઓ હ્યુમ, દાદાભાઈ નવરોજી અને દિનસા વાચા સામેલ હતા. 19મી સદીના અંતમાં અને 20મી સદીના પ્રારંભમાં કોંગ્રેસ બ્રિટિશ વસાહતી શાસન સામે 1.5 કરોડથી વધુ સભ્યો અને 70 મિલિયનથી વધુ સહભાગીઓ ધરાવતા ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં કેન્દ્રીય ભાગીદારી બની હતી. જેના ભાગરૂપે આજ રોજ ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યાલય ખાતે 136મા કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાના હસ્તે કોંગ્રેસનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો 136મા સ્થાપના દિવસે સમગ્ર દેશવાસીઓને, જિલ્લાવાસીઓને, રાજ્યવાસીઓને હું શુભેચ્છા પાઠવું છું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો ઇતિહાસ, એક તરફ બલિદાનનો ઇતિહાસ, બીજી તરફ વિકાસનો ગૌરવવંતો ઇતિહાસ રહેલો છે. ગાંધી બાપુની વિચારધારામાં માનનારો આ પક્ષ છે. આવનાર દિવસની અંદર કોંગ્રેસનો એક એક કાર્યકર્તા પરમપૂજ્ય બાપુની વિચારધારાની અંદર કોંગ્રેસ પક્ષને આગળ લઈ જવાનું કાર્ય કરશે. ત્યારે 136મા સ્થાપના દિવસે સમગ્ર જિલ્લાની પ્રજાજનોને હું શુભેચ્છા પાઠવું છું. 136મા કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણીમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ વિકી સોખી, યુવા નેતા શેરખાન પઠાન, પાલિકા વિપક્ષના પ્રમુખ નેતા શમશાદ અલી સૈયદ, પૂર્વ દંડક હેમેન્દ્ર કોઠીવાલા, મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત કોંગ્રેસી અગ્રણી હાજર રહ્યા હતા. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.